વલસાડ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં રાજ્યના આરોગ્ય મંત્રી અને વલસાડ જિલ્લાના પ્રભારી કિશોરભાઈ કાનાણીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં પ્રજાના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ થાય તેવી વહીવટી અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી. જિલ્લા પ્રભારી કુમાર કાનાણીએ જિલ્લામાં આવેલ ભારે વરસાદના કારણે થયેલ નુકસાનના મુદ્દે તાત્કાલિક ધોરણે કામગીરી કરવા વહીવટીતંત્રને સૂચન કર્યું હતું. જ્યારે વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારોના ગામોની જમીનોને દરિયાના પાણીથી થતા ધોવાણ અટકાવવા માટે 65 કરોડના ખર્ચે પાળો બનાવવામાં આવનાર હોવાની જાહેરાત કરી હતી. મુખ્ય ચર્ચાઓ તો લોક પ્રશ્ન બાબતે છે. ભારતીય જનતા પાર્ટીની સરકારનો અભિગમ છે કે સીધા લોકોના સંપર્કમાં આવી ચૂંટાયેલા અમારા પ્રતિનિધિઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ સાથે બેસીને, અધિકારીઓની ટીમ સાથે બેસીને પોતપોતાના વિસ્તારના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે થાય એની ચર્ચા થઈ છે. અનેક પ્રકારના પ્રશ્નો અમારે ત્યાં આવ્યા છે, પરંતુ સરકારનો જે અભિગમ છે સંકલન કરીને પ્રશ્નનો હલ થાય, પરિણામ સુધી. પ્રશ્ન એટલે કોઈ વાયદો કે કોઈ મિટિંગનો ફક્ત દોર થાય એમ નહીં, પણ નક્કર પરિણામ માટે લોકોના પ્રશ્નનો હલ થાય એ માટેની આજની મિટિંગ છે. કલેક્ટરશ્રી સાથે સંકલન કરીને જે કંઈ પ્રશ્નો આવ્યા છે પ્રશ્નોનું સંપૂર્ણપણે નિરાકરણ થાય એના પ્રયત્ન સરકાર જે કરી રહી છે એના ભાગરૂપે આજની આ મિટિંગ હતી. સર, આજે સૌથી વધારે પ્રશ્ન ચર્ચા થયો અહીંયાના લો લેવલ કોઝવે ઉપર પાણી ફર્યો, સૌથી હાઈએસ્ટ રેનફોલ ગુજરાતમાં કપરાડા તાલુકામાં થાય, ઘણા ગામોમાં આ સમસ્યા છે, કઈ રીતના સમાધાન થઈ શકશે? એને માટે અમે કલેક્ટરને, અમારા ધારાસભ્યશ્રીને ચર્ચા થઈ છે. કલેક્ટર સાથે સંકલન કરીને એનો માસ્ટર પ્લાન બનાવવામાં આવશે. આખો કેટલા કોઝવે છે, ક્યાં કોઝવે નવા કરી શકાય એમ છે, ક્યાં બ્રિજ બનાવવા પડે એવું છે, એનો આખો માસ્ટર પ્લાન તૈયાર કરીને સરકારની સામે મૂકશે. એટલે આ પ્રશ્નનો હું માનું છું કે સરકાર તરફથી પોઝિટિવ જવાબ આપી અને કાયમિક આ પ્રશ્નનો હલ થાય એનો સંપૂર્ણપણે અમે પ્રયાસો કરીશું અને આમાં